ये लाल लाल वासना माधव लालो पावो
ઉતારાની તૈયારી કરો, જાન આવતી જણાય છે. એ પડી આવી જાના રવાની મારે લાડા પડી ના વર વેલાયા ઓહો
કેમ છો વેવાર? તબિયત પાણી કેમ છે તમારા? અરે વેવાર, તબિયત પાણી ખરાબ હોય તો જાન લઈને આવ્યા હોય, નકર તો ઘરે ખાટલામાં બાટલા ન સડતા હોત. એટલે એમ કે આવામાં કઈ તકલીફ નથી પડી ને વેવાર? અને વેવાર નાના તકલીફ પડી હોય તો તમારો હું ટાટિયો વાટી લેવો. આ તો વેવાર પૂછવું પડે, અમારી ફરજ છે ને. કાઈ વાંધો નહીં, તમારે હવાર લગી પૂછા જ રાખો, આ તમારા માંડવે સહી. આ બેન કોણ છે વેવાર? લે આને ન ઓળખા વેવાર? એ પિન્ટુ વાણન ની વહુ છે. તે જાન માં હોય તો અમારા સગા હોય. સુંદો કાઢી નાખશે જય શ્રી કૃષ્ણ. દાદા દાદા મારો હરદો ખમી કેમ નથી? એટલે લ્યો વિવાન, હવે જલ્દી ઉતાવળે રાખો રાખો, કારણ કે મુહૂર્ત વીયો જાય. જલ્દી મારા દીકરાને પોખી લ્યો. જપટ્ટી ભાઈ જોખી લ્યો 60 કિલો ને 500 ગ્રામ. કેમે તો લીધી છે ગંગાવતી મારા થમ થમ, કે હું તો હાની રે હાની રે રે ભર ભર અત્યારે
રામદેવડા રામમડાળ એટલે ઢોલરા આજાવા પન્ની ને પવિત્ર ચોક માં રમતો હોય પણ રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચુક્યું હોય. મિત્રો કેવાનું મારા ભારતી છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય રે ભાઈ જે બેનને મારી જાયો ભાઈ ન હોય જે બેનને જબતલ નો હમનાર એક વીર નો હોય મારવાની ધરતી પર તુબડા કુળના રાજવી રાજા જમાલ પોતાની દીકરીને હાથ મૂકીને ઘેછે બેટા મને ખબર છે મારા બાળ. અરે બેટા આજ તારે વાળી જાય ભાઈ ની ખોટ છે મારી દીકરી. અરે બેટા લખ્યા લેખ લલાટ છઠી ના ચૂકે નહી મારા બાળ. અરે બેટા દ્વારકાના અધિપતિ કાળિયા ઠાકર ઉપર બરોહો રાખજે બેટા જરૂર તારી મનોકામના પૂરી કરશે બેટા. કલ્પાત છોડીને સાસરી સીધા હો મારા બાળ. આજ વેલડા તમારી વાટ જોયે છે બેટા. ઉમરે ઉભી ઉભી જનેતા વિચાર કરે છે મારી 16 વર્ષની દીકરી માં જનેતા ઘણું એના મનને મનાવે છે પણ એનું મન માનતું નથી કે 16 વર્ષ સુધી મારી દીકરીને સુખની ચાદરની માલિકો સુવડાવી છે પણ કલ સવારનો સૂરજ ઉગતા મારી દીકરીને કાંટાની કેડી ઉપર અને દુઃખના દાડાની કાલથી એની શરૂઆત થશે. કારણ મારી દીકરીની સાસરે વેલે એને મેણું મારશે કે તમારે કેટલા ભાઈ છે તેથી મારું રાખનું રતન મારી સગુણા એને શું જવાબ આપશે. દીકરીને માથે હાથ મૂકીને જનેતા એટલું ખેંચે બેટા સાસરીએ સીધાવો મારા બાળ. અરે બેટા તારે ને મારે જાજેરા જુવાર મારી દીકરી કદાચ જીવનમાં કદાચ તને તારી મા યાદ આવશે બેટા. કદાચ તને તારી જનેતા યાદ આવે ને મારી દીકરી તો આંગણા ની માલિકો તુલસી ના છોડ હામુ નમનું કરીજે બેટા. અરે મારી દીકરી કદાચ હાંજ પડતા કદાચ તને તારો ભાગ્યો બાપ યાદ આવશે બેટા. અરે બેટા કદાચ તને તારા બાપુજીની યાદ આવે મારી દીકરી. ઉગતા રવિ પણ હમ નજરું કરજે તારે ને મારે જાજેરા જુવાર બેટા જાજેરા જુવાર. એટલા માટે આજ બેન સગવડના 4 મંગલ વર્તાય છે કારણ કે બેનને ભાઈ નથી એટલા માટે બેનના 4 મંગલની અંદર એક મંગલ ખાલી ન જવા દેતા અને બેન સગવડની કંકોત્રી રૂપી જોલી રવાના થઈ છે. આ જોલી ભાઈઓ બહેનોમાં આવે છે દીકરીની લાગણી હોય બેનની લાગણી હોય તો બેનને હાથગણું કરાવજો અને રામદેવડા રામમંડળની અંદર એક રામાપીરની દેગનો પરચો છે અત્યારે બાપાની દેગ મુકાય છે. વેરી સવારે બાપાનું પ્રાગટ્ય થાય ત્યારે દેગ ઉતારવામાં આવે છે. દેગ ઉતાર્યા પછી જમણા હાથની હથેળીની માલિકો લઈ એનો પ્રસાદ દેવામાં આવે છે. તો પરચો જોવા પ્રસાદ લેવા સર્વે ભાઈ બહેનો રોકાજો. જય રામાપીર જય અલગધણી. હાલો એ પેલા પેલા
ઓ પેલા પેલા બંગડી જાને બરદાય સો ભાગડે દીવા ધન્યવાદ બહેનો તરફથી વસ્ત્રદાન રૂપે બેન સગડાને સાડીઓના દાન આપવામાં આવ્યા છે. આભૂષણ રૂપે બેન સગડાને કટલેરીના દાન આપવામાં આવ્યા છે. ધન્યવાદ. ચોટી લે બેબી માની મન નિત નિત યાદ દુયાવતી રાખજે મારી છોરડા દિલદાર મારી ચોટી લાવાળી માત મારી રાખજે એ તારા બાપાની જોનેલા અરે તું તો લાજ જવા દે દીની માસા સડા અરે અરે પા ચામુંડાને યાદ કરી અને પછી તમે જ્યાર દે આ ગામની વાલી કોરા આવ્યા માં મેરડીનો મઢ જોયો હા હીરાભુવા ઝાપડાની માતા મેરડીનો જોઈ બાપ કેવી મેરડી છે હા
કે જેનો મિત્ર કદાચ એક ફેર નામ યાદ રહી જાય કે આ મેલડી આવા કામ કર્યા અને તેથી હીરા ભુવાને પણ એક ફેરે બિરદાવવું પડે કે એની બાપ એની કેવી કમાયું હશે. એટલે માં મેલડીને પણ આપણે યાદ કરી, પેલા કુળદેવી માં સામુંડાને યાદ કરી,